प्रणाम यमदेव। स्वामी, अमे हवे रजा पर जवा मांगिए छे। हे वत्स, तमे आज दिवस सुधी क्यारे कोई पण रजा मांगी नथी, अने आजे हम अचानक केम? स्वामी, अमे माता अने बाळकोना जीव लावी लावी ने थाकी गया छीए। हे यमदूत, तमे अने थाकी गया छो? हा स्वामी, खोटू तो केम बोलाय अमाराथी। साचू कहिए तो अमाराथी हवे आ नवजात शिशुओना मृत्यु नथी जोवाता, बाकी बीजू कोई कारण नथी। हा वत्स, ए वात साची। आजकाल चित्रगुप्त जीना चोपड़ा मां शुं चाली रह्यु छे ए खबर ज नथी पड़ती। माता ने बाळक नो मृत्यु दर खरेखर खूब ज वधी गयो छे। हा स्वामी, ने एटले तो हवे हमने पण कंपारी छूटे छे। आनो कोई उपाय खरो देव? उपाय माटे हूँ स्वयं परम पिता ब्रह्माजी ने मरीश, अने विशेष तपास माटे एक उच्च कक्षानी कमिटी बनावा खास भलामण पण करीश। जोईए शू थाय छे। जी देव। हे ब्रह्मदेव, प्रणाम। कल्याण मस्तु यमदेव। प्रणाम ब्रह्मदेव। कल्याण मस्तु। हे भगवन, आजनी मीटिंग नो कोई खास एजेंडा? हा यमदेव, माता ने बाळना मृत्यु माटेना जवाबदार कारणों माटे मैं जे डॉक्टरोनी कमिटी बनावेली तेनो रिपोर्ट आवी गयो छे। वाह, उत्तम, अति उत्तम भगवन, अति उत्तम। हा यमदेव, चालो कारणों तपासीए। ते वात करशे कमिटीना चेयरमैन अने पृथ्वी परना प्रतिष्ठित डॉक्टर श्रीमती सुरेखा। प्रणाम ब्रह्मदेव। कल्याण मस्तु। डॉक्टर पटेल, आप ज आपना तारणो कहो, अहीं बधा आपने सांभळवा माटे उत्सुक छे। जी देव, आप ज आ सृष्टिना रचयिता छो, आपे ज आ सुंदर सृष्टिनु निर्माण कर्युं छे, नवी नवी टेक्नोलॉजीनी मानवजातने भेट आपी छे, परंतु मानवजातीए आ टेक्नोलॉजीनो उपयोग करवाने बदले गैर उपयोग कर्यो छे। ગમે તેમ તોય આ કળિયુગ છે। જી યમદેવ, આપ સાચા છો, પરંતુ લોકોમાં સાચી સમજણ કેળવાય ને તો સારા પરિણામો પણ મેળવી શકાય એમ છે। જો આપની આજ્ઞા હોય તો હું મારું રિસર્ચ આપને વિસ્તારથી સમજાવવા માંગુ છું। કહો બેટા, એ સાંભળવા માટે તો આ મીટિંગ બોલાવી છે। જી દેવ, આજકાલ 18-21 વર્ષની છોકરોના શરીરમાં પોષક તત્વોની ખામી ખૂબ જ દેખાઈ રહી છે। આ ઉપરાંત લોહીના ટકા ઓછા હોવા, વજન અને ઊંચાઈ ખૂબ જ ઓછી હોવી એ સામાન્ય બની ગયું છે। આ ઉપરાંત નવા મોબાઈલ, ટેબ કે લેપટોપના ફીચર્સની આ છોકરીઓને ખબર હોય છે, પરંતુ શરીરમાં પોષક તત્વો જળવાઈ રહે તે માટે શું ખાવું અને શું ના ખાવું તેની ખબર નથી હોતી। થોડા સમયમાં આ છોકરીઓના લગ્ન થશે અને માતા પણ બનશે। પરંતુ આ તો સ્વાભાવિક ક્રમ છે। બરાબર યમ, આપની વાત સાચી છે, પરંતુ કહાની મે ટ્વિસ્ટ અભી બાકી હે, સુનો। દેવ, આપની વાત સાચી છે, પોતાનું કેરિયર, ફેમિલી વેકેશન અને હનીમૂન પણ પરફેક્ટલી પ્લાન કરતા આ યુવક યુવતીઓ પ્રેગ્નન્સી ક્યારે પરફેક્ટલી પ્લાન જ નથી કરતા, કહોને કે કરતા જ નથી। એમ, પ્રેગ્નન્સી પણ પ્લાન કરાય? હા, ચોક્કસ, આજના યુગમાં તે જરૂરી જ નહીં, અનિવાર્ય છે। મારું તો માનવું છે કે માત્ર યુવક યુવતી જ નહીં, માતા પિતા, સાસુ સસરા તથા પરિવારજનોએ આ માટે સમજ કેળવી અને એમના સંતાનોને સમજ આપવી જોઈએ। યુવક યુવતીએ વિના સંકોચે ડોક્ટરને મળી આ વિષય પર પૂરી માહિતી મેળવવી જોઈએ। આ માહિતી દરેક સારા ડોક્ટર પાસેથી મળી શકે છે।
युवતીનું શરીર ગર્ભાધાન કરવા યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ। શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ છે કે નહીં તે ચોક્કસ કરી લેવું જોઈએ। જો યુવતીનું શરીર સ્વસ્થ બધી રીતે હશે તો જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકશે। ચાલો એ તો બરાબર, પરંતુ સગર્ભાવસ્થા વિશે આ લોકોને થોડું સમજાવો। જી દેવ, અતિ સામાન્ય પોઈન્ટ જોઈએ તો માતાનું વજન અને હાઈટ ઓછા હોવા, માતાને ડાયાબિટીસની તકલીફ હોવી, માતાનું બ્લડ પ્રેશર ને લગતી કોઈ પણ તકલીફ હોવી, યુવક યુવતી બંનેમાંથી કોઈને એચઆઈવી પોઝિટિવ હોવા, યુવક યુવતી બંનેમાંથી કોઈ થેલેસેમિયા પોઝિટિવ હોવા, માતાને કોઈ પણ રોગ હોવો, માતાને સોજા ચડવા, આ બધા કારણોમાંથી કોઈ એક કારણ ધરાવતી યુવતી જો પ્રેગ્નન્સી ધારણ કરે તો અમારી ડોક્ટરોની ભાષામાં એને હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય છે। પરંતુ આ લોકો કઈ વિચારે નહીં, એમાં અમારે ફેરા વધી જાય, કેમ ખરું ને? જી બિલકુલ, સગર્ભા અવસ્થા પણ સમજવા જેવી હોય છે। આ જુઓ, 1-8 વીકનો ગર્ભ, 11-14 વીકનો ગર્ભ, 15-18 વીકનો ગર્ભ, 19-20 વીકનો ગર્ભ, 24-28 વીકનો ગર્ભ અને 28-40 વીકનો ગર્ભ। સામાન્ય રીતે ડોક્ટર દ્વારા નિયમિત તપાસ થકી આમાં કોઈ પણ તકલીફ હોય તો જાણી શકાય છે અને સ્વસ્થ બાળકના આગમન માટે અગમચેતીના પગલાં લઈ શકાય છે। અર્થાત ટેકનોલોજીના સાચા ઉપયોગ થકી આપ સૌ ભવિષ્ય પણ જાણી તેને સુધારી શકો છો। વાહ બ્રહ્મદેવ વાહ, પ્રભુ આપની લીલા અપાર છે। પૃથ્વી પરના માણસો તો હવે ભવિષ્ય નિર્માણ કરવા મંડી પડ્યા છે કઈ? યમદેવ, એ ટેકનોલોજીને નિર્માણ કરીને મેં જ લોકોને આપી છે, પરંતુ લોકો તેનો સારો, સાચો, સરસ અને સહી ઉપયોગ કરતા નથી અને દુખી થઈને તમારે ત્યાં પધારે છે ને મારે ત્યાં યમદૂતો રજા માંગે છે। અરે ના ના સ્વામી, હવે અમારે રજા નથી જોઈતી। પરંતુ ડોક્ટર સુરેખાજી, હવે મને એ સમજાવશો કે પૃથ્વીલોકના વાસીઓએ શું શું ધ્યાન રાખવું જોઈએ? દાખલા તરીકે પ્રેગ્નન્સી પહેલા અને પ્રેગ્નન્સી પછી? ચોક્કસ દેવ, કેમ નહીં, એ માટે ચાલો અમારા કમિટી મેમ્બર ડોક્ટર રેખા પટેલને મળી અને એમની પાસેથી જ માહિતી મેળવીએ। પ્રણામ બ્રહ્મદેવ। કલ્યાણમસ્તુ। લગ્ન પછી તુરત જ પતિ પત્નીએ બેસીને પોતપોતાના કુટુંબના 3 પેઢીના આંબા તૈયાર કરી લેવા જોઈએ, જેથી કરીને એમના કુટુંબમાં થતા વારસાગત રોગોનું ચિત્ર સામે આવી જશે। ત્યારબાદ પહેલા 3-4 વર્ષ ગર્ભ ન રહે તેની કાળજી લેવી જોઈએ। હવે પ્રેગ્નન્સી રાખવાની જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તુરત જ પતિ પત્નીની બંનેની શારીરિક તપાસ જરૂરી છે। પત્નીએ ગાયનેકોલોજીસ્ટને મળી અને પોતાની તપાસ કરાવી અને કંઈ પણ ખામી હોય તો તેની સારવાર કરવી જરૂરી છે। એ જ રીતે પતિનું પણ તપાસ કરાવવું જરૂરી છે। જો કે માતાની તંદુરસ્તી સારી હોય તો જ એ સારા અને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે। હવે જો પ્રેગ્નન્સી રાખ્યાના 3 મહિના પહેલાંથી જો ફોલિક એસિડ અને B12 નામની દવાનો ઉપયોગ માતા કરે તો તેથી બાળકને થતા મગજ અને કરોડરજ્જુની ખોટખા પણ ઘણા અંશે અટકાવી શકાય છે। એ સાથે સાથે હિમોગ્લોબિન પણ 12% ઓછું ન હોવું જોઈએ। આ પછી જ પ્રેગ્નન્સી માટે પ્રયત્નો શરૂ કરવા જોઈએ। હવે જેવો કે યુરિન ટેસ્ટ પોઝિટિવ આવે તુરત જ ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે પહેલાં જ 8-10 અઠવાડિયા દરમિયાન જ ગર્ભસ્થ શિશુના બધા જ અવયવો તૈયાર થઈ જાય છે। એ દરમિયાન જો કોઈ આડી અવળી દવા લેવાય અથવા કોઈ પણ રોગ થાય તો એ બાળકને અસર થવાની પૂરેપૂરી સંભાવના હોય છે। ત્યારબાદ 11-14 અઠવાડિયા દરમિયાન સોનોગ્રાફી દ્વારા ન્યુકલ ટ્રાન્સલુસન્સી અને કોઈ પણ મેજર ખોટખા પણની તપાસ કરાવવી જોઈએ અને જરૂર પડે તો સાથે અમુક સ્પેશિયલ બ્લડ ટેસ્ટ પણ કરાવવા જોઈએ। આથી આશરે 2-3 હજાર ખોટખા પણની શક્યતાનો ખ્યાલ આવી જાય છે, માટે આ તપાસ તો ચોક્કસ કરાવવી। 16-18 અઠવાડિયા દરમિયાન
ફીટલ ઇકોકાર્ડિયોગ્રાફી દ્વારા હૃદયની ખોટખાપણનો ખ્યાલ આવી જાય છે, માટે આ તપાસ પણ જરૂરી છે. 18-20 અઠવાડિયા દરમિયાન કન્જેન્ડર એનેમલી સ્કેન, એટલે કે બાળકના દરેક અવયવની વિગતવાર તપાસ સોનોગ્રાફી દ્વારા કરી શકાય છે. ત્યારબાદ 24-26 અઠવાડિયે, એટલે કે 6 મહિના પૂરા થયે, સર્વાઇકલ લેન્થ અને વેજાઇનલ સ્વાબ દ્વારા પ્રીમેચ્યોર ડિલિવરી થવાની શક્યતા છે કે નહીં તેની તપાસ થઈ શકે છે. ત્યારબાદ 32 અઠવાડિયે કલર ડોપલર સોનોગ્રાફી દ્વારા બાળકની ઝીણવટભરી તપાસથી બાળકના સ્વાસ્થ્ય અને વિકાસની પૂરેપૂરી જાણકારી મળે છે. એથી બાળકને ડિલિવરી સમયે કોઈ તકલીફ થવાની શક્યતા છે કે નહીં એનો પૂરેપૂરો ખ્યાલ આપે છે. યાદ રાખજો, પ્રેગ્નન્સી દરમિયાન દરેક વિઝિટ વખતે ડૉક્ટરને પૂછવાનું શું ખાવું, શું ન ખાવું, યોગ, કસરત વગેરે વિશે માહિતી લેવી, અને ત્યારબાદ બને એટલી વધારેમાં વધારે પોતાની કાળજી લઈ શકાય એ ધ્યાન રાખવું. આ બધી જ વસ્તુઓ સ્વસ્થ માતા અને બાળક માટે ખૂબ જરૂરી છે. યાદ રાખજો, આપણે સૌએ સાંભળેલું છે કે અભિમન્યુએ 7 કોઠાનું યુદ્ધ પોતાના માતાના ગર્ભમાં જ શીખી લીધું હતું. આ કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી, આ એક વૈજ્ઞાનિક તથ્ય છે. આજે પણ માતાએ કેવું સાહિત્ય વાંચવું, શું કરવું, શું ન કરવું, કેવી કાળજી લેવી, શું સાંભળવું, એ બધું વ્યવસ્થિત રીતે જો સમજી લે અને એને વ્યવસ્થિત રીતે જો અમલમાં મૂકે તો એ ચોક્કસપણે એક ઇન્ટેલિજન્ટ બાળકને જન્મ આપી શકે છે. આ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ પણ આ જમાનામાં અવેલેબલ છે. હવે એક મહત્ત્વનો મુદ્દો કે આ પ્રેગ્નન્સી દરમિયાન થતા ખર્ચનું આયોજન કેવી રીતે કરવું. આ માટે દીકરા દીકરીના મા બાપ લગ્ન સમયે જ જો એક પ્રેગ્નન્સી બેંક એકાઉન્ટ ખોલાવે અને એમાં 15-20 હજાર જેવી રકમ જમા કરાવે, અને ત્યાર પછી પતિ પત્ની પણ ગમે ત્યારે પ્રસંગપાત મળતી ભેટ પણ એમાં જમા કરાવે. આવું થવાથી એ ક્યારેય પણ પ્રેગ્નન્સી દરમિયાન સારી સારવાર માટે ક્યારેય આર્થિક પ્રશ્નો ઊભા નહીં થાય. તો આ હતી ટૂંકમાં મોડર્ન મેનેજમેન્ટ ઓફ પ્રેગ્નન્સીની વાત. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર રેખા પટેલ, આપે ખૂબ સરસ માહિતી આપી. ડૉક્ટર રેખાજી, તમે ખૂબ જ અગત્યની વાત કરી, પરંતુ આપના પૃથ્વીલોકવાસીઓ આપ લોકોની વાત સમજે તો ને? સાચી વાત, અમે અમારું કર્મ કરી અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, અને હા, વાત આટલેથી જ પૂરી નથી થતી. લો, હજુ પણ કઈ બાકી રહી ગયું? બાળકના જન્મ પછી પણ માતાની અને બાળકની બંનેની કેર લેવાવી જોઈએ, ખાસ કરીને બાળક માટે. મારા અન્ય સાથી ડોક્ટર અનિલ પટેલ બાળકના જન્મ પછી લેવાની થતી કેર માટે આપ સૌને ગાઈડ કરશે. પ્રણામ બ્રહ્મદેવ. કલ્યાણમસ્તુ વત્સ. પહેલી 5 મિનિટમાં જ નવજાત શિશુ ને મળતી સારવાર એની જિંદગી ઉપર ખૂબ લાંબી અસર કરે છે. યાદ રાખજો, ગર્ભસ્થ શિશુનું તમામ કામકાજ માતાની મેલી દ્વારા કરવામાં આવે છે. ગર્ભસ્થ શિશુ જ્યારે નવજાત શિશુ રૂપે અવતરે છે ત્યારબાદ અનેક અવયવો એકસાથે કામ કરતા થઈ જાય છે, અને આ અવયવો, આ તમામ અવયવો કામ કરતા થાય એ માટે 48 કલાક જેવો સમય લાગે છે. આ સમય દરમિયાન અથવા ડિલિવરી વખતે જો નવજાત શિશુને કોઈપણ જાતની તકલીફ પડે તો એની જિંદગી પર ખૂબ લાંબી અસર કરે છે. એટલા માટે જ બાળરોગ નિષ્ણાતને ડિલિવરી વખતે હાજર રહેવા આગ્રહ રાખવો, જેથી કરીને આ તમામ ફેરફારો થતા હોય ત્યારે એની નજર એના પર રહે અને નવજાત શિશુને કોઈ તકલીફ ન પડે તેવી કાળજી તે રાખી શકે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારના આંકડાઓ જણાવે છે કે 100 બાળકોએ 11-15 બાળકો નબળા જન્મે છે, ઓછા વજનવાળા જન્મે છે અથવા પ્રીમેચ્યોર જન્મે છે. 1000 નવજાત શિશુએ 48 નવજાત શિશુના મોત થાય છે, અને આ મોતના મુખ્ય 2 કારણોમાં બાળકનું જન્મ સમયે મૂંઝાઈ જવું તથા બાળકને ચેપ લાગવો છે. આ બંને કારણો અટકાવી શકાય છે. બ્રહ્મદેવ, મનુષ્યને આ વાત ખબર હોવા છતાં, સગવડતા મળતી હોવા છતાં તે કોઈ પણ જાતના પગલાં લેતો નથી અને જ્યારે તકલીફ પડે છે ત્યારે દોડાદોડ કરે છે. આ જ કારણે આપણો નવજાત શિશુનો મૃત્યુદર ઘટતો નથી. હવે તો વિજ્ઞાને એવી શોધો પણ કરી છે બ્રહ્મદેવ કે બાળક સાથે રહેતા મા બાપ, એમના દાદા દાદી, નાના નાની અથવા ઘરના કોઈ પણ એમને જો વ્યવસ્થિત રીતે બાળકનો ઉછેર કેમ કરવો એવી ટ્રેનિંગ આપવામાં આવે તો આ બાળક ખૂબ જ ઇન્ટેલિજન્ટ થાય છે. ઉદાહરણ સ્વરૂપે એક બાળક
तथा फेमिली जेने ट्रेनिंग न आपवामां आवेली होय ते 200 शब्द बोले तो 3 वर्षे जे फेमिली ने ट्रेनिंग आपवामां आवेली होय तेनु बाळक 1200 शब्द बोले छे। आवी घणी नानी नानी बाबतो पहला वर्षमां थई शके एम छे, जे मॉडर्न मैनेजमेंट ऑफ प्रेग्नेंसीनो एक भाग ज कहेवाय। जेटला रसी आपणे मूकीए एटला रोगोथी आपणे बाळकने बचावी शकीए, जेम के पोलियो, ट्रिपल, झेरी कमड़ा, मगजना तावना रसी, झेरी झाड़ाना रसी, सादा कमड़ाना रसी, अछबड़ा विरोधी रसी, निमोनियाना रसी, MMR रसी वगैरह घना बदा रसीओ भारत सरकार खूब सारी रीते प्रचार करीने आपी रही छे, अथवा गमे ते नवजात शिशु अथवा डॉक्टर ने त्या आ रसीओ मळे छे। आपणे जेटला रसी मुकावीए एटला रोगोथी आपणे बाळकने बचावी शकीए छीए। प्रभु पृथ्वीवासीओए तो मात्र माहिती ज मेळवानी छे અને આ માહિતી મેળવ્યા પછી અમલ કરવાનો છે તો નવજાત શિશુનો મૃત્યુદર ખૂબ જ ઘટી જાય તેવો આ પણ કરતા નથી। તો ચાલો મિત્રો આપને દેખાડું કે આપણી અપૂરતી કાળજીના ફળ નવજાત શિશુ કેવી રીતે ભોગવે છે। આ પ્રીમિચ્યોર બાળક છે કે જેને જેની માતાને ચેપ લાગી ગયો હતો તેથી પ્રીમિચ્યોર ડિલિવરી થઈ અને અત્યારે વેન્ટિલેટર ઉપર સૂતું છે। આ મુંજાઈ ગયેલું નવજાત શિશુ છે જેની જન્મ સમયે કાળજી લેવામાં આવી ન હતી અને નવજાત શિશુ રોગ વિશ્રાંત હાજર ન હતા તેથી આ બાળકને આજે વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવેલ છે। આ બાળક પાણી પી ગયેલ છે જે બેકાળજીભરી ડિલિવરી કરવાથી થયેલ છે અને તેને લીધે આ બાળક કેટલી યાતનાઓ ભોગવી રહ્યું છે। આવા તો કંઈક ઉદાહરણો છે બ્રહ્મદેવ, પૃથ્વીવાસીઓએ તો માત્ર માહિતી જ મેળવવાની છે, આ માહિતી મેળવીને અમલમાં મૂકવાનું છે। જો એ લોકો આટલું પણ ન કરે તો એક તો એમના ઘરે જન્મતું નવજાત શિશુ પણ તકલીફમાં મુકાય છે અને આપણા રાષ્ટ્રનો નવજાત શિશુ રોગનો મૃત્યુદર કોઈ પણ હિસાબે ઓછો થતો નથી। ખૂબ ખૂબ આભાર આપનો પણ ડોક્ટર અનિલ પટેલ। સમજાયું બધાને હવે કે ખરેખર સમસ્યાનું મૂળ શું છે? જી બ્રહ્મદેવ, સમજાયું, બરાબર સમજાયું કે પૃથ્વીવાસીઓને હેરાન થવા માટે રાક્ષસોની બિલકુલ જરૂર નથી, તેઓ તો પોતાની રીતે હેરાન થઈ શકે છે। હે બ્રહ્મદેવ, પૃથ્વીવાસીઓ હજુ પણ સમજે તો કેવું સારું। ખરી વાત યમદેવ, સમજે તો સારું ને પૃથ્વી પર પહેલી કહેવત છે ને કે બેટર લેટ ધેન નેવર, અને હા ડોક્ટર સુરેખા, ડોક્ટર રેખા, ડોક્ટર અનિલ આપ સૌને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ। આપ જે જનજાગૃતિ અર્થે કાર્ય કરી રહ્યા છો તેમાં સફળ થાઓ, માતા અને શિશુના મૃત્યુદર તો જ ઘટશે।